કફરડા તાલુકાના સરવર ટાંટી ગામમાં એક મકાન પડી જતા તેમાં રહેતા આદિવાસી પરિવારની માસૂમ બાળકીનું દબાઈ જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કફરડાના સરવર ટાંટી ગામ ખાતે રહેતા ધર્માભાઈ માવજીભાઈ નાવતરાનું કાચું મકાન મધ્યરાત્રિ દરમિયાન પડી જતા તેમાં રહેતા 6 જેટલા સભ્યો દબાઈ ગયા હતા. આ ઘટનામાં અંજના નામની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે મકાન પડી જતા દબાયેલા પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 બળદ અને 1 બકરી પણ દબાઈ જવા પામ્યા હતા, જેમાં બકરીનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે વાપી સલવાવના ગુરુકુલના કપિલ સ્વામીએ પણ સરવર ટાંટી ગામની મુલાકાત લઈ આદિવાસી પરિવારને મકાન બનાવી આપવાની જવાબદારી લીધી હતી. રાત્રે 2 વાગે જેવા રાત્રે 2 વાગે ઘટના ઘડી અને ઈજા પણ થી પાછો હજુ સુધી અમે જાણ કરે કોઈ અધિકારી આવ્યું જ નથી. અધિકારી હજુ સુધી કોઈ આવ્યું નથી. કેટલા જણ ઈજા થઈ? ઈજા આ છોકરી એક્સપેક્ટ થઈ ગઈ અને 2 જણ દવાખાના દાખલ છે. હજુ સુધી અમે જાણ કરી હજુ કોઈ અધિકારીઓ અધિકારી નથી, તલાટી નથી, કોઈ કર્મચારી હજુ આવ્યા નથી. હવે 2 વાગ્યાથી ઘટનાથી હજુ કેટલા લગભગ હવે 9 વાગવા આવી ગયા, કોઈ અધિકારી નથી કે કોઈ પણ આવ્યા નથી. ગઈકાલે રાત્રે 2 વાગે કપરાડા તાલુકાના સરોવર ટાટી મૂળ ફળિયામાં ધર્માભાઈ કરીને આદિવાસી પરિવાર એમનું ઘર અચાનક રાત્રે 2 વાગે પડી ગયું. એક નાની બેબી એમની 7 વર્ષની એમાં દબાઈ અને એક્સપાયર્ડ થઈ ગઈ. નાના નાના પશુઓ એકાદ 2 મરી ગયા. આકસ્મિક આ પરિવાર ઉપર કુદરતી આફત આવી, પણ ગામના આજુબાજુના લોકો પોલીસ ખાતું આ જગ્યા ઉપર આવી ગયું ને આજે બધા ગામના લોકોને મળતા સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાઉ દ્વારા અમને મકાન બાંધવા માટે તમામ સામગ્રી આપવાનો સંસ્થાએ નિર્ણય કર્યો છે. પરિવાર ફરીવાર જે આવેલું દુઃખ છે એ દુઃખને બધા સાથે મળી ગામના લોકો મજૂરી કરીને ઘર ઊભું કરી દેશે એવું ગામના લોકોએ પણ વચન આપ્યું છે. બધા આ રીતે મદદ કરે તો એક નાનો પરિવાર ફરીવાર બેઠો થઈ જાય.